શેરડી કે સંગ આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ હાસ્ય પ્રેમી દર્શકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. આજના વિડીયોમાં અમદાવાદના જોક્સ કહેવા છે. જબ કુત્તે પે સસ્સા આયા તબ અહમદ શાહને નગર બસાયા. એક એવી દંત કથા છે કે અહમદ શાહ જ્યારે પસાર થતા હતા અમદાવાદની ધરતી ઉપરથી વર્ષો પહેલા, એ વખતે તો નગર હતું જ નહીં, પણ એક કૂતરો અને એક સસલું એ બંને ફાઇટિંગ ઝઘડો કરતા હતા અને સસલું કૂતરાને ભગાડી ગયું. કૂતરાએ ભાગી જવું પડ્યું અને ત્યારે મુસ્લિમ બાદશાહ અહમદ શાહને વિચાર આવ્યો કે આ જમીનમાં કંઈક સત્વ તત્વ છે, અહીંયા હું નગર બસાવું. જબ કુત્તે પે સસ્સા આયા તબ અહમદ શાહને નગર બસાયા. એ અહમદ શાહે વસાવેલું નગર અહમદાબાદ થયું, જે કાળક્રમે અમદાવાદ અને અત્યારે કર્ણાવતી પણ એને કહેવામાં આવે છે. પણ સાબરમતી નદીના પાણીની કંઈક તાસીર એવી છે, હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે સાબરમતીનું પાણી પીવે ને એની સેન્સ ઓફ હ્યુમર સાહેબ એટલી બધી બ્રિલિયન્ટ થાય. હાઉ નાનકડું બાળક અમદાવાદમાં તમને જોક કે બોલો, ચાલુ ટ્રેને ચડી જાય, ચાલુ ટ્રેને ઉતરી જાય તો એ મુંબઈનો હોવો જોઈએ, કારણ કે એને લોકલ ટ્રેનની ટેવ હોય, ઘોડાના પેગડા જેવા આમ હેન્ડલ પકડ્યા હોય ને એટલી ભીડ હોય કે આમ આપણા ઢીંચણ ઉપર ખંજ વાળવા જાય ને બાજુવાળાનું ઢીંચણ આવી જાય. બોલો, અને ઈવડો એ પાછો સૂચના આપે કે નખ કાપીને આવતા હોય. હવે અમે નવરા છીએ, કોકના ઢીંચણ ખંજવાળવાનો અમે ઠેકો લીધો, પણ ચાલુ ટ્રેને ચડી જાય, ચાલુ ટ્રેને ઉતરી જાય તો એ મુંબઈનો હોવો જોઈએ. ટ્રેન ઉભી રહે પછી જ ચડે, ટ્રેન ઉભી રહે પછી જ ઉતરે તો એ હુરત, સુરત નહીં હો, હુરત, એ હુરતનો હોવો જોઈએ. પણ ટ્રેન ઊભી રહી જાય, બધા પેસેન્જર ઉતરી જાય, પછી કોઈનું કાંઈ રહી જતું નથી ને એ ચેક કરીને ઉતરે તો એ અમદાવાદનો હોવો જોઈએ. એક મુંબઈનો મિત્ર, એક સુરતનો અને એક અમદાવાદી, ત્રણેય ગાઢ મિત્રો, ને એમાં લોંગ વીકેન્ડ આવતું હતું ને ત્રણેય નક્કી કર્યું કે ચાલો આપણે આઉટિંગ કરીએ ને પાર્ટી કરીએ. એટલે જે મુંબઈનો હતો ને એ કે ઢેબરા એટલે કે થેપલા હું લઈ આવીશ, એટલે જે સુરતનો હતો એ કે બટેટાની સૂકી ભાજી અને અમારો લોચો. લોચો પાછી સુરતની સ્પેશિયાલિટી હો. હું એકવાર અમેરિકાના કાર્યક્રમમાં એમ બોલ્યો કે લોચો, તે એક નાનકડું બાળક હતું, એ પાછું લોચો એ સમજ્યું જ નહીં કે અંકલ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લોચો. હવે આ લોચાનું એને કેમ અંગ્રેજીમાં સમજાવું? એટલે પછી મેં એને મારી રીતે અંગ્રેજી કરી દીધું. મેં કીધું પ્રી મેચ્યોર ડિલિવરી ઓફ ઢોકળા, ધેટ મીન્સ લોચો. અધૂરા મહિને આવેલું ઢોકળું એનું નામ લોચો. એટલે હુરત વાળો કે હું લોચો લઈ આવીશ, બટેટાની સૂકી ભાજી લઈ આવીશ, મુંબઈ વાળો કે હું થેપલા લઈ આવીશ, અમદાવાદી કે હું મારા ભાઈને લઈ આવીશ. તમે જુઓ આખી અમદાવાદીનો જવાબ કંઈક જુદો જ હોય. મેં તો એવું સાંભળ્યું છે કે અમદાવાદી કેળા નથી ખાતા. બોલો, મેં કીધું કેમ કેળા નહીં? મને કે છાલ ફેંકી દેવી પડે ને એમાં બહુ દુઃખ થાય એમને, કે આપણે આપણે કંઈ ફેંકવું નહીં. એકવાર તો એવું બન્યું, બોલો, ખીજડાની પોળના નાકે એક આમ ભાઈ ઊભો ઊભો છાપું વાંચે, ત્યાં પોળ બહુ છે અને પોળ એટલે સાહેબ વિરાસત છે, એક સંસ્કૃતિ છે અમદાવાદની. તો પોળના નાકે આમ એક ભાઈ છાપું વાંચે ને એમાં બીજો આવ્યો અને આમ છાપું આગું કરીને ઓલાનું મોઢું જોયું અને ફેરવીને મૂકો માર્યો, નાકમાં લોહી કાઢી નાખ્યું. એ હું ઊભો ઊભો જોઉં તે હું વચ્ચે પડ્યો કાઠિયાવાડી માણસ ને. મેં કીધું ભાઈ આ એક અક્ષર નથી બોલ્યો, શાંતિથી છાપું વાંચે છે, તેને માર્યો શું કામ? તો ઓલો મારવા વાળો મને કે
છ મહિના પહેલા એને મને ભૂંડ કીધો હતો. મેં કીધું એલા છ મહિના પહેલા ભૂંડ કીધો હતો ને, તો અત્યારે શું કામ માર્યો? મને કે પણ ભૂંડ આજ જોયું, મને ખબર જ નહોતી કે ભૂંડ કેવું હોય. આજે જોયું ત્યારે ખબર પડી કે આને મને શું કીધો હતો. એટલે અમદાવાદી તો અમદાવાદી સાહેબ, એક અમદાવાદી ને આવી જ રીતે બીજો અમદાવાદી બબે કટકા ગાળું દે બોલો, અને બોલો આમ અદબ બીડીને આમ પાછો દાંત કાઢતો જાય, હસતા ચહેરે સાંભળે, મારાથી રહેવાનું નહીં. કાઠિયાવાડી માણા પાછો વચ્ચે પીડ્યો. મેં કીધું એટલે આ તને બબે કટકા ગાળું દે અને તું આમ દાંત કાઢીશ? અમારે કાઠિયાવાડમાં તો સાહેબ આટલી ગાળ કોઈએ દીધી હોય ને તો મારામારી થઈ જાય, ઘણી વખત મર્ડર થઈ જાય, અને આ તું દાંત કાઢે? એને મને બહુ સરસ જવાબ આપ્યો, મને કે આલે છે ને, આપણું કશું લઈ જતો જ નહીં કે. બોલો એને ગાળ આપો તો એ રાજી થઈ જાય કે કંઈક આપે છે. સાહેબ અમદાવાદ તો અમદાવાદ, હું પકવાન ચાર રસ્તાના સિગ્નલ ઉપર હું બાઇક લઈને જતો હતો. જુઓ તમે અમદાવાદની સેન્સ ઓફ હ્યુમર. હવે રેડ સિગ્નલ હતું એટલે સ્વાભાવિક બધા ઊભા હતા. હવે અમે કલાકાર પાછા લેખક એટલે સતત વિચારમાં હોય, એટલે હું નવા પ્લોટ વિશે કંઈક વિચારતો હતો, તો ગ્રીન સિગ્નલ થઈ ગયું ને હું એમલામ વિચારમાં વિચારમાં ઊભેલો, બધા જતા રહ્યા અને ભાઈડો એકલો આમ અડીખમો, લીલી લાઇટ થઈ ગયેલી. ટ્રાફિક પોલીસે મને જોયો, સાહેબ અમદાવાદની પોલીસે જોક કરે, આવ્યો મારી પાસે, મારા ખભે આમ હળવેકથી હાથ મૂકી અને એક જ વાક્ય અમદાવાદનો પોલીસ બોલ્યો, પણ સાહેબ અમદાવાદનો હોય તો જ બોલી શક્યો. મારા ખભે હાથ મૂકીને કે નીકળવું હોય તો નીકળી જા, હવે આનાથી વધારે લીલી નહીં થાય. અને પછી જે એક વાક્ય બોલ્યો એ મને કે વધારે ઊભો રહ્યો તો લાલ થશે પણ લીલી નહીં થાય. અમદાવાદ તો અમદાવાદ, એક અમદાવાદી કાકા હવારના પોરમાં સાડીના શોરૂમની અંદર ચડી ગયા અને ઓલો જે દુકાનદાર હતો એને કે આ શોકેશમાં લટકે એ સાડી ઉતાર. ઓલો આમ અગરબત્તી કરતો હતો, એ પાછો આ કાકાને ઓળખે, એ કે કાકા રહેવા દો, તમારે ના લેવાય, સાડી મોંઘી છે. ઓલા કાકા કે પૈસાનો કોઈ પ્રશ્ન જ નથી, કયું લા ઉતાર. હા તો ઓલો અગરબત્તી મૂકીને ભાગ્યો. એ કે 8-10 હજાર ની હાડી જો બોણીમાં વેચાઈ જતી હોય તો દિવસ સુધરી જાય, વાંદરાની જેમ ઠેકડો માર્યો ને શોકેશમાંથી લટકતી હતી હાડી ઉતારી આવ્યો આમ નીચે. કાકા કે હવે સંકેલી નાખ. ઓલાએ તરત જ પાછી એને સંકેલી ગડી કરી નાખ, ગડી એટલે ઓલાએ ગડી કરી. પછી કે હવે એને પેકેટમાં મેં લીધે, તો ઓલાએ પેકેટમાં મૂકી. હવે એને બરાબર દોરી વીંટી દે, તો ઓલાએ દોરી વીંટી. હવે એને કબાટમાં મેં લીધે, અત્યારે કાકેને લઈને નીકળું દરરોજ ઝઘડો થાય ના પો. દસ હજાર રૂપિયાની હાડી શોકેશમાંથી ઉતરાવી અને પેકેટમાં મૂકીને પાછી કબાટમાં મુકાવી દે સાહેબ, આને કોઈ પહોંચે? અમારે દર અઠવાડિયે અમદાવાદ કાર્યક્રમ હોય અને ભાષા આમની ટિપિકલ, અમને આમ બજારમાં આમાં મળે ને એટલે શું કે આયા કે, એટલે મેં કહી હા આવ્યા, અમારી ભાષા તો આવ્યા. એ કે આયા કે, એટલે કહું કે હા આવ્યા. પછી હું કે તે આ વખતે આવો ને તાર અમારે તો ચોક્કસ ને ચોક્કસ આવજો, પણ અત્યારે એનું શું? અમારે તો અત્યારે થેલી કોની ખેતી ટીંગાડવી એની ચિંતા છે, બાકી આ વખતે આવો ને તાર ચોક્કસ ને ચોક્કસ આવું. તું 18 વર્ષથી કે છે ભલામણ? સાહેબ મફત કાર્યક્રમનો મફત પાસ આપી તોય કાર્યક્રમમાં નો આવે બોલો, મફત પાછો બીજે દી બજારમાં આમ મળે. આપણે પૂછી કે ભલા મને કાર્યક્રમમાં નો આવ્યા? અમદાવાદીનો જવાબ સાંભળજો, છે તે ઘેર જ નીંદર આવી ગયેલી ને, ઘેર જ નીંદર આવી ગયેલી એટલે અહીંયા હું આવું એના કરતા ઘરે હોઈ ગયા એમ. એટલે
અમદાવાદ તો અમદાવાદ છે સાહેબ, પણ અત્યારે તો એ ગુજરાતનું માન્ચેસ્ટર કહી શકાય અને વિકાસની હરણફાળ ભરતું નગર કહી શકાય એવા અમદાવાદને અને તમામ અમદાવાદીઓને જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. For more episodes, subscribe to our channel and enjoy watching the videos.